પાલનપુર તાલુકાના ખટ વિસ્તારમાં દિન પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થતા કોરોના સંક્રમણને રોકવા ખટમાં વેપારી એસોસિએશન અને ડાયમંડ એસોસિએશનના વેપારીઓએ રવિવારે એક મીટિંગનું આયોજન કર્યું હતું, જેમાં તમામ વેપારીઓએ મળી સામૂહિક નિર્ણય કરી સ્વૈચ્છિક રીતે 12 દિવસ સુધી બપોરે 3 વાગ્યા બાદ સ્વયંભૂ બજારો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. એટલે કે 19 એપ્રિલથી 30 એપ્રિલ સુધી સ્વયંભૂ બજારો બંધ રાખવામાં આવશે. જોકે આ દરમિયાન આવશ્યક સેવાઓ જેવી કે દવાખાના, મેડિકલ સ્ટોર અને દૂધ ડેરીને તેમાંથી મુક્તિ આપવામાં આવી છે. સમગ્ર ભારત દેશને જ્યારે કોરોનાએ ભરડામો લીધો છે ત્યારે અત્યારે આ મહામારીને જોતા ગઢગામમાં પણ ખૂબ જ કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. હમણાં તાજેતરમાં ગઢ પોલીસ સ્ટેશનમાં 3 કર્મચારીઓને પણ પોઝિટિવ આવતા સમગ્ર ગઢગામમાં ભયનો માહોલ ફેલાયેલો છે. અત્યારે જની વાત કરું તો અમારા ગઢગામના વડીલ એવા શ્રી માધુભાઈનું પણ દુઃખદ અવસાન થઈ ગયું. આ જોતા સમગ્ર ગઢગામના વેપારીઓ તથા ડાયમંડ એસોસિએશનના પ્રમુખે નક્કી કર્યું કે આપણે ગઢગામમાં થોડો સમય મર્યાદા કરી અને આપણે એક લોકડાઉન જેવું કરીએ. તો એ પ્રમાણમાં અત્યારે સવારના 6 થી બપોરના 3 વાગ્યા સંપૂર્ણ દુકાનો ચાલુ રહેશે. બપોરના 3 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી સંપૂર્ણ ગામમાં લોકડાઉન રહેશે. આ સમય દરમિયાન ખાલી ને ફક્ત મેડિકલ અને દવાઓ સિવાય સંપૂર્ણ બંધ રહેશે અને આ સમય મર્યાદા 19/4 થી 30/4 સુધીની રહેશે. અને આમાં ગામમાં દરેક વ્યક્તિને હું નમ્ર અપીલ કરું છું કે તમે ગામમાં ફરો, કામ વગર બહાર ના નીકળો, ટોળાના ફરો કરો અને ડેરીના સમયમાં જ્યારે દૂધ ભરાવવા જાઓ સાંજના 6 થી 9 વાગ્યા સુધી માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરો અને ગામને સંપૂર્ણ સહયોગ આપો એવી આશા રાખું છું.